હવે આપણે આ સ્ટિચ મારી દીધો છે નકાબને અને કચ્છને, મશીન સ્ટિચ મારી દીધો છે. ઓકે, જો જ્યાં ધાગો બતાવેલો છે માં જ આપણે સ્ટિચ માર્યા છે. ઓકે, હવે આ ગલાપટ્ટી જે આપણે માપ આપેલો 42 બાય 1.5 બાય 42, આ ગલાપટ્ટીમાં સાંધો આવે તો ચાલશે. ગલાપટ્ટીમાં શું કરવાનું છે કે કોઈ બી એક સાઈડને આમિસેલ ફોલ્ડ કરવાનો છે અને સ્ટિચ મારી દેવાનું છે. તો અહીંયા સ્ટિચ મારીને આ ઓલરેડી મારી દીધું છે, સ્ટિચ સાઈડને ફોલ્ડ કરેલું છે અને સ્ટિચ મારી દીધું છે. ઓકે, હવે આ ગલાપટ્ટીને રીધા પર કેવી રીતે બેસાડશું? સૌથી પહેલાં એક કામ કરવાનું, આ જે આપણી આ છે કચ્છ છે એને ટાચની મારી દેવાની, તો ઘરી ઘરી વચમાં આવે. આ એક કચ્છ, આ બીજી કચ્છ, આ બે કચ્છને ટાચની મારી દેવાની, તો ઘરી ઘરી આપણો રાસ્તા બનાવે. કચ્છને સ્ટ્રેટ લાઇનમાં ટાચની મારજો, ઊંડી સુંડી ના મારજો, કે ખાલી ટાચની નથી મારવાની, કેમ કે ગલાપટ્ટી તેના પર સિલાઈ આવી જશે. આ સીધી મારજો, સ્ટ્રેટ મારજો આને, સ્ટ્રેટ. ઓકે, હવે જો આપણે પહેલાં અને આમ મૂકો, આ કસર સીધો છે, આ સીધું છે આપણું, અને પહેલાં આમ મૂકો, આમ મૂકો, અને હવે આજે આપણું ગલાપટ્ટી બનાવી છે એને આ મિસેલ જે સ્ટિચ મારો છે આમ કોર્નર ટુ કોર્નર, આમ કોર્નર ટુ કોર્નર આપણે આને ટાચની બી મારી દઈએ, પછી આપણે સ્ટિચ પણ બતાવી દઈશ. કોર્નર ટુ કોર્નર, કોર્નર ટુ કોર્નર. જો આ આપણે આ નકાબપટ્ટી લગાવી દીધી છે, હવે તાત્કાલિક આના પર ભી મશીન મારવાનું છે, લેકિન આપને મેં રનિંગ સ્ટિચ બતાવી રહ્યો છું. આપણે રનિંગ સ્ટિચ લઈએ, હાફ ઇંચ રાખજો ગેર, હાફ ઇંચ. બે કોર્નરને બરાબર સંભાળીને રાખજો. આપની ગલાપટ્ટી જો પૂરું સ્ટિચ મારી દીધું છે, આ આપની ગલાપટ્ટી અટાચ થઈ ગઈ છે. હમણાં આને આમ જ રહેવા દેજો, આમ જ રહેવા દેજો, બરાબર બધી બાજુથી અટાચ કરી આવી છે, અને હવે સ્ટિચ મારી દઈશું. આ આપને હેન્ડ સ્ટિચ મારી દીધેલું, જે આપણે હેન્ડ સ્ટિચ મારેલું છે એના પર આપણે મશીન મારી દીધું છે પૂરા પર, આપણે દેખી શકો છો પૂરા પર મશીન મારી દીધું છે. આપણું હેન્ડ સ્ટિચ હતું, મારે આપણે મશીન મારી દીધું છે. હવે શું કરવાનું છે કે આને આમ પકડવાનું છે, અને આમ આપણે આમ સ્ટિચ મારેલું, હવે આને આમ પકડો, અને આ કોર્નર પર જે કોર્નર છે માં એક સ્ટિચની લાઈન મારી દેજો પૂરામાં એન્ડ તક. તો આમ બે લાઈન થઈ જશે, દેખાય છે આમ બે લાઈન, આમ બે લાઈન થઈ જશે. જો આમ ફોલ્ડ કરતા જાજો, ફોલ્ડ કરવાની જરૂરત નથી, આગળથી જ્યાં સ્ટિચ મારશો ને તો ઓટોમેટિક આમ આવી જશે અને આ પૂરી લાઈન આવી જશે. ઓકે,
હવે આ આપની પરધી છે, પરધીનો ટોપનો બે યોગ છે, નકાબ છે. હવે પહેલાં આને આ મિશન ઉલટું કરી દો અને આ જે પાછળના પાર્ટ છે અને એને પાછળ જ જોઈન્ટ કરો. આ મિશન એને ઉલટું જોઈન્ટ કરો. આ મિશન ઉલટું જોઈન્ટ કરો. આ બધા પોઈન્ટ્સને બરાબર મલાવજો, બધા પોઈન્ટ્સને બરાબર મલાવજો. હવે શું કરજો, અહીંયા આ પોઈન્ટને હવે આ પોઈન્ટને આટલાને પેલા ટાચની કરી દેજો, પિન લગાડી દેજો. પિન લગાડી દેજો. હવે શું કરશું, અહીંયા સેન્ટરમાંથી ટોપ પાર્ટ છે એમાંથી 13 ઇંચીસ 13 ઇંચીસ લઈને 13 ઇંચીસ માર્કિંગ કરીએ. 13 ઇંચીસની માર્કિંગ કરીએ. 13 ઇંચીસની માર્કિંગ કરીએ. હવે શું, આ માર્કિંગ થઈ ગઈ. હવે 13 ઇંચીસના પછી જે લાઈન દેખાય છે આપણે, આ નકાબપટ્ટીના નીચેવાળી લાઈન, આ જે સ્ટ્રેચ મારેલો આપણે નકાબપટ્ટીમાં ગલાપટ્ટીમાં, એના નીચેવાળી લાઈન અને આ બે બેને સ્ટિચ મારી દઈએ. આપણે બેને સિલાઈ મારવાની છે. મેં સિલાઈ મારી દઉં છું. એકદમ ટચ આપજો બેને. આપણે આ સિલાઈ મારી દીધી. હવે પહેલાં તો આ જે કચ્છ છે, જે ઘડી ઘડી વચમાં આવી રહી છે, એને બાંધી કાઢો. તો વચમાં વચમાં તડપડ તડપડ નહીં કરે. બચ્ચા રમવા આવે ને વચમાં, વચમાં રમવા નહીં આવે. હવે શું કરવાનું છે કે આ જો આપણે જોઈન્ટ તો મારી દીધો છે, હવે આને પૂર્વમાં ફોલ્ડ કરી દેજો. આ મિશન આજે આપણી ગલાપટ્ટી છે એને ફોલ્ડ કરી દેજો અને ટાચની મારી દેજો. જોઈએ તો સેફ સાઈડ માટે ટાચની મારી દેજો. સિંગલ જ મારજો, ડબલ ના મારજો. સિંગલ મારજો, ડબલ ના મારજો. સિંગલ આ અલગ મારજો અને આ અલગ મારજો. અને બરાબર એડજસ્ટ કરજો, આને ઉપર તક બરાબર આને એડજસ્ટ કરજો. જો આપણે અંદર તરફ ફોલ્ડ કરી કાઢી છે આને. ઓકે, હવે આના પર છે ને ફાગ ભરવું કહેવાય, આને રનિંગ સ્ટિચ. નોર્મલ લેંગ્વેજમાં, આપણી લેંગ્વેજમાં રનિંગ સ્ટિચ. આપણે રનિંગ સ્ટિચ મારી દઈએ. આ સ્ટિચ ખાલી એટલા માટે મારવાનું છે કે આને જોઈન કરે તાત્કાલિક. આ સ્ટિચની કોઈ વેલ્યુ નથી. આ ટેમ્પરરી સ્ટિચ છે. આના પર આ ટેમ્પરરી સ્ટિચ છે. આ ખાલી ગલાપટ્ટીને પૂરું સેટ કરવા માટે. આ જો આપણે આ પૂરું સીવી કાઢ્યું છે, પૂરું સ્વીકાર છે, ગલાપટ્ટી પૂરી સ્વીકાર છે. ઓકે, હવે આપ લોકો દેખી શકો છો કે આ આપનું નકાબ છે જે આપણે લીધેલું 8.5 પરફેક્ટ આવ્યું છે. 8.5 શોલ્ડર 7.5 + 1 જ્યારે આપણે યોગ કટિંગ કર્યું ત્યારે
હવે આપણને શું કરવાનું છે, આ જે સ્ટિચિસ છે આપણે આ જો આ સ્ટિચિંગનો ધાગો છે એમાંથી એક ઇંચ પકડવાનું છે, એક ઇંચ, અને આમ લાઇન બનાવવાની છે. લાઇન બનાવી, આ એક આપણું એક માર્કિંગ પોઈન્ટ થઈ ગયો. સેકન્ડ માર્કિંગ પોઈન્ટ શું છે કે આપણો નકાબ છે, બરાબર. હવે નકાબને આમ લો, આમ મૂકો, નકાબને આમ કરો, નકાબને સ્ટ્રેટ મૂકજો તો તકલીફ ના આવે. અને આ બીજો માર્કિંગ પોઈન્ટ, યે જ મિસલ યહાં ભી કરી લો, બે બાજુ માર્કિંગ થઈ ગઈ. હવે શું કરવાનું છે કે આ જે પોઈન્ટ છે, આ આપણો જે નકાબનો મેઝર કરો એ પોઈન્ટ, અને આ પોઈન્ટ, બે પોઈન્ટ છે એને ભેગા કરી દો. બરાબર, ધ્યાન રાખજો, હવે ઘણું ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખવા માટે. જરા બી લાઈન ટેડી થઈ ગઈ તો પછી તમે લાઈન ફેરવી રાખો. આ એક લાઈન થઈ ગઈ, એક ઇંચ, એક ઇંચ, નકાબની લેન્થ, બે પોઈન્ટ ભેગા કરી દીધા. ઓકે, નહીં, બે પોઈન્ટ ભેગા કરી દીધા, ક્રોસ આવશે લાઈન આપણી, સ્ટ્રેટ નહીં આવે, લાઈન ક્રોસ આવશે, લાઈન ક્રોસ આવશે, સ્ટ્રેટ નથી આવવાની, ક્રોસ આવશે, ક્રોસ. ઓકે, આ બે પોઈન્ટ. હવે શું કરવાનું છે, આપણે આથી સિલાઈ મારી દેવાની છે. આજે મેં લાઈન બનાવી છે, જે લાઈન છે એને સિલાઈ મારી દેવાની છે. હવે આ જે રીધા છે આપણે હેન્ડ સ્ટિચ મારા છે એના પર આપણે સિલાઈ મારી દીધી છે. જો આ 13 ઇંચનું આપણે જે લીધેલું, 13 ઇંચની માર્કિંગ, આ બેને જોઈન્ટ કરી કાઢા છે, અને 13 ઇંચના ઉપરથી આ જો આને નકાબ પટ્ટીને આપણે સ્વીકારી છે, ગળા પટ્ટીને, અને પૂરું આપણે સ્વીકારું છે. ઓકે, હજી શું છે કે આપણે બતાવેલું કે અહીંયાથી 1 ઇંચ લેજો, તો 1 ઇંચ લીધું છે અને આ પૂરી સિલાઈ મારી દીધી છે. સિલાઈ મારો ને તો ધ્યાન રાખજો, પહેલાં એક બાજુ આમ પકડજો, એકદમ ચપ્પલ ઠીક આવે, ટાઈટ 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 રાખજો, અને આ જો ઉપરથી લાવજો, અને આપણે આ નકાબ પટ્ટીનું આપણે માર્કિંગ કરેલી છે અહીંયા પર, ઉપરથી આમ આવજો, નકાબ પણ ત્યાં તક આવજો, પછી આમ આવજો, આજે આપણે 1 ઇંચની લાઈન છે વહાં આવજો. ઓકે, આ પટી ગયું. હવે બાજુવાળામાં આમ દેખાશે, બાજુવાળાની હાલત આમ હશે, તો પેલા બાજુવાળાને આમ પકડો. હવે આને આ સિલાઈ મારી દીધી, આને પટી ગયું છે. હવે બાજુવાળાને આમ પકડો, આને પણ એ જ મિશેલ પકડો, ટાઈટ કરો, ટાઈટ કરો, અને ઉપરથી આપણે આ નકાબનું મારેલું છે પોઈન્ટ લીધી છે નકાબની, માંથી ઉપરથી ઉપરથી આવજો, અહીંયા તક આવજો, અને અહીંયાથી આજે આપણું 1 ઇંચનું છે, 1 ઇંચ જો 1 ઇંચ છે, ત્યાં તક આવજો. તો ઉપરથી નાના કાપ ના તક યા તક. ઓકે, હવે આપ લોગ દેખી શકો છો કે આપણી નકાબ ઓલમોસ્ટ તૈયાર છે. હવે ખાલી એટલું, આ જો આપણે આ એક ગલાનું આવે છે, એ આ બે પાર્ટ, આ દેખી લો, આપણે જે 7.5 શોલ્ડર લીધેલા આપણા. અને હજી એક ચીજ જે સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે આપ લોકોને બતાવી દઉં
કે આપણે મેજરિંગમાં યાદ હોય તો ફ્રન્ટ યોગ અને બેક યોગમાં એક ઇંચનો ફરક આવે, વન ઇંચ. ફ્રન્ટ યોગ અને બેક યોગમાં વન ઇંચનો ફરક છે. આપ લોકોને જે બતાવ્યું છે એ જ હિસાબથી લીધા સિવેલી છે.